नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में आपनुं स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे वात करवाना छीए स्वाध्यायन पोथी छे एना सोल्यूशन विषे। तेमां आपणे धोरण 1 थी 8 ना बधा विडियो अपलोड करेला छे। बधा विषयना जो तमे न जोया हो तो खास करीने प्लेलिस्टमां जई अने तमे एने जोई शको छो। अने जो चेनलमां नवा आव्या हो तो चेनलने सब्सक्राइब करवानुं भूलता नहीं। आज आपणे वात करवानुं छीए धोरण 8 विषय छे आपणो गणित अने चेप्टर छे 3 चतुष्कोणनी समज। बराबर, चालो एमां पहेलो प्रश्न छे के योग्य विकल्प पसंद करो। तो पहेलो, एन बाजू धरावता बहुकोणना विकर्णोनी संख्या खाली जग्या छे कई छे? तो के एन एन माइनस 3/2। बीजो, चतुष्कोण एबीसीडीना क्रमिक खूणाओनो गुणोत्तर 3, 7, 6, 4 छे। जो चतुष्कोण एबीसीडी केवो हशे भाई? तो के समलंब हशे, कारण के अलग अलग छे एटला माटे। त्रीजो, चतुष्कोणना विकर्णो परस्पर एकबीजाने काटखूणे दुभागे तो ते खाली जग्या छे, शुं छे? तो के समबाजु चतुष्कोण। चौथु, चतुष्कोणना चारे खूणाना मापनो सरवाळो खाली जग्या छे 360। पांचमू, चौरस एबीसीडीना विकर्णो ओ बिंदुए छेदे छे तो त्रिकोण एडीबीए खाली जग्या छे, शुं हशे? तो के समद्विबाजु त्रिकोण हशे। छठ्ठो, अष्टकोणने केटली बाजू होय? 8। सातमो, खाली जग्या चतुष्कोणना विकर्णो परस्पर काटखूणे छेदे छे क्या क्या? तो के पतंग आकारवाळा। आठमो, खाली जग्या नीचेनी आकृतिमां एक्सनी किंमत શોધો, કઈ છે ભાઈ એક્સની કિંમત? તો કે એક્સની કિંમત થશે 80 થશે। રેડી, ચાલો નવમો જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓનો ગુણોત્તર 4:5 છે તો તે ક્યાં હશે ભાઈ? તો કે 4:5 વાળા 80 અને 100 હશે। ચાલો દસમો જોઈએ કે એક સમબાજુ ચતુષ્કોણની એક બાજુ અને એક વિકર્ણ સરખા માપના છે તો તે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે ક્યાં ક્યાં હશે ભાઈ? તો કે 60 અને 120 હશે। ચાલો પ્રશ્ન નંબર 2 કરી દાખલો ગણો। તે 11મો, કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓના માપ 2x-4° અને 3x-1° છે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપ શોધો, શું થશે ભાઈ? તો કે બંનેનો સરવાળો કરો, બરાબર 180। ચાલો એક્સને કરતા બનાવો તો એક્સની વેલ્યુ હશે 37। રેડી, ચાલો હવે સામસામેના ખૂણા છે એના માપ છે એમાં વેલ્યુ મૂકો તો એક્સની જગ્યાએ 37 મૂકશો એટલે એક વેલ્યુ આવશે 70 અને બીજો આવશે 110। તો આ બંને છે તમને આન્સર આવી જશે। ચાલો 12મો જોઈએ કે નીચે આપેલી આકૃતિમાં એક્સની કિંમત શોધો, કેટલી આવશે ભાઈ? તો કે બધેનો સરવાળો બરાબર 360 થશે, કરશો તો એક્સની વેલ્યુ તમને 74° મળી જશે। ચાલો 13મો જુઓ કે પતંગ આકાર ચતુષ્કોણ WEARમાં ખૂણો WEA બરાબર 70 અને ખૂણો ARW બરાબર 80 છે તો બાકીના બે ખૂણાઓ છે એનું માપ શોધો, તો ચતુષ્કોણ છે અને ચારે ખૂણાનો માપનો સરવાળો 360 થાય। ચાલો કિંમત મૂકશો બરાબર તો તમને શું મળશે ભાઈ? ટોટલ મળશે 210/2 એટલે 105° મળી જશે અને બંને ખૂણા કેવા હશે? સરખા હશે। ચાલો હવે વાત કરીએ 14માની કે લંબચોરસ READમાં ખૂણો EAR, ખૂણો RAD અને ખૂણો ROD છે એ શોધવાના છે, બરાબર? તો જો તમને જોતા જ ખબર પડી જાય, સરળ કોણ હોય તો 180° થાય, તો 60 છે એને 180માંથી બાદ કરો તો 120° છે એ તમને મળી જશે, બરાબર? તો AOE અને ROD બંને સરખા છે એટલે 120° મળી જશે અને ખૂણો EOR છે એનો અડધો છે તો 60/2 એટલે 30 મળી જશે, બરાબર? ચાલો એક કાટખૂણો હોય તો એનો ડિગ્રી કેટલી હોય? તો 90°નો હોય તો ચાલો 30 + ખૂણો RAD બરાબર 90 તો RAD બરાબર તમને 60° મળી જશે। ચાલો 15મો જોઈએ, સમલંબ ચતુષ્કોણ HARE માં EP અને PR એ ખૂણો ઈ અને આરનો દ્વિભાજક છે તો ખૂણો HAR અને ખૂણો EHA શોધો, તો એમાં શું કરવાનું થાય ભાઈ તમારે? જો પહેલાં 25° છે તો ઓલાને ડબલ કરો એટલે તમને મળી જશે દ્વિભાજક હોય તો। ચાલો 50 મળી ગયો, હવે બાજુના માપનો સરવાળો 180 થાય તો ઈ અને એચ સરવાળો કરો તો 180 થાય તો ખૂણો ઈ બરાબર મૂકી દો 50, તો આ રીતના માપ ખૂણો એચ બરાબર તમને 130° મળી જશે। ચાલો હવે એના પછી આપણે ખૂણો આર જોઈએ તો ખૂણો આર એના કરતાં ડબલ એટલે 60 થઈ જશે તો R + A કરો તો 180° મળે તો ખૂણો એ બરાબર 180-60 એટલે 120° મળી જશે। ચાલો 16મો જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ અને વાયની કિંમત શોધો, તો એના માટે શું કરવાનું છે? પહેલે તમને ખબર હોવી જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે એમાં પાસ પાસેની બાજુનો સરવાળો 180 થાય તો A અને D નો સરવાળો 180 થાય, એની કિંમત મૂકો 120 તો D બરાબર કેટલો મળશે? 60 મળશે અને D અને C નો સરવાળો 180 થાય, તેમાં પાછું 60 મૂકશો તો શું મળશે ભાઈ? તો કે 6y બરાબર 120 તો y બરાબર 120/6 એટલે 20° મળશે। ચાલો એના પછી A અને B છે એનો સરવાળો 180 થાય, ચાલો બધાની કિંમત મૂકો એટલે તમને x બરાબર 10 છે એ મળી જશે, આ રીતના બધી કિંમત તમને મળી જશે। ચાલો એના પછી 17મો જોઈએ, ચતુષ્કોણના 3 ખૂણાના માપ સરખા છે અને 4થા ખૂણાનું માપ 120 છે
तो सरखा खूणा नाम आपशो तो जो चार खूणा ना माप बराबर 360, चलो बधा तने तन सरखा छे तो ये धारो के एक्स छे तो एक्स करो तो तने तनो सरवाळो 3x થશે જો 3x બરાબર 360 ભાગ્યા 120 તો 240 ડિગ્રી મળશે તો x બરાબર તમને 240 ના છેદમાં 3 એટલે કે 80 ડિગ્રી છે જવાબ મળશે ચલો એના પછી આપણે 18મો જોઈએ કે ચતુષ્કોણ PQRS માં ખૂણો P બરાબર 50 ખૂણો Q બરાબર 50 ખૂણો R બરાબર 60 તો ખૂણો S શોધો જો અંતર્મુખ છે કે બહિર્મુખ એ તમારે કોમેન્ટ કરીને કહેવાનો છે બરાબર મેં તમને ખૂણો S શોધી દીધો છે કે બધાનો સરવાળો 360 થાય તો ખૂણો S નો વેલ્યુ કેટલી આવશે ભાઈ 360 માઈનસ 160 એટલે 200 મળી જશે અંતર્મુખ છે બહિર્મુખ એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે બરાબર ચાલો એના પછી 19મો જોઈએ કે નિયમિત અષ્ટકોણના ખૂણાઓ નામ આપશો તો સાવ ઈઝી અષ્ટકોણ હોય તો શું થાય બધાય જેટલી બાજુ છે એને 8 વડે ભાંગી નાખો એટલે મીન્સ ટોટલ 360 છે એને 8 વડે ભાંગી નાખો બરાબર એટલે તમને 1 ડિગ્રી 1 જે ખૂણો છે એની વેલ્યુ મળી જશે કેટલી મળશે તો કે 45 બરાબર ચાલો હવે જે અષ્ટકોણ એટલે કે અંતકોણના માપ આપણે જોવાના છે 8 ખૂણા છે 1 1 ડિગ્રી આપણે ખબર પડી ગઈ 1 1 નો 45 ખૂણો હશે બરાબર તો અંતકોણના માપ કેવા હશે ભાઈ તો કે 180 માઈનસ 45 એટલે તમને મળશે 135 છે એ તમને ખૂણાનું માપ મળી જશે ચાલો 20મો જુઓ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 8 અને 15 સેમી છે તો તેમની બાજુઓના માપ શોધો તો શું આવશે ભાઈ તો કે AC બરાબર 8 તો AO અને OC બરાબર 4 થશે BD બરાબર 15 સેન્ટીમીટર તો BO અને OD બરાબર 7.5 થશે તો પાયથાગોરસ પ્રમેય મુજબ તમે પાયથાગોરસનો જે નિયમ લગાડી લ્યો એટલે તમને છે એ AD સ્ક્વેર મળશે બરાબર તો એને વર્ગમૂળ કાઢશો એટલે AD મળી જશે તો આ રીતના તમને સમબાજુ ચતુષ્કોણ છે એમાં AB BC CD અને AD બરાબર 8.25 છે એ મળી જશે બરાબર સમબાજુ છે એટલે બધી બાજુનું માપ સરખું હોય ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 3 ખાલી જગ્યા પૂરો ચતુષ્કોણ HO એ PE ની સામસામેની બાજુઓ તો એમાં કઈ કઈ આવશે HO અને PE અને PO અને EH ચાલો ત્રણ બાજુ ધરાવતો નિયમિત બહુકોણ એને શું કહેવાય સમબાજુ ત્રિકોણ 23મો ખાલી જગ્યા ચતુષ્કોણના ચારે બાજુના માપ સરખા છે કઈ તો કે સમબાજુ અથવા ચોરસ પણ આપણે કહી શકીએ બરાબર ચાલો 24 એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનો માપ 72 ડિગ્રી છે તો તેની બાજુઓની સંખ્યા કેટલી થાય જો ભાઈ કેટલું છે 72 તો 72 50 કેટલા થાય એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે એટલે તમને આઈડિયા આવી જશે કે એનો જવાબ શું કામ 5 આવે છે તે ચાલો 25 છે ખાલી જગ્યા નિયમિત ચતુષ્કોણ છે ચોરસ એ નિયમિત ચતુષ્કોણ છે ચાલો 26મો જોઈએ કે ખાલી જગ્યા માટે શું કહે છે કે જો તમને આ આકૃતિ આપેલી છે એ શું છે બંધ છે બરાબર એટલે વક્ર નથી બરાબર એટલે વક્ર જ નથી એટલે ડી એનો આન્સર આવશે રેડી ચાલો 27મો જોઈએ કે એક સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ 50 સેન્ટીમીટર છે જો તેની એક બાજુનું માપ 12 સેન્ટીમીટર હોય તો બાકીની ત્રણ બાજુના માપ કેટલા થાય કેટલા થાય ભાઈ તો કે 12 12 13 13 બરાબર સમાંતર બાજુ છે એટલે સામસામે સરખા હોવાના છે સરવાળો 50 આવે જ છે ચાલો 28મો કે જે બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો 900 ડિગ્રી થતો હોય તો બહુકોણ કયો હશે ભાઈ ચાલો 900 ડિગ્રી થાય છે આ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે આનો જવાબ સપ્તકોણ આવે છે વાત સાચી પણ કઈ રીતના એ કોમેન્ટ કરશો તો ખબર પડશે કે ભાઈ તમને ખરેખર કેટલું આવડે છે નું આવડે તો એમ કહેજો કે સર અમને આવડતું નથી તમે અમને જવાબ આપો તો હું તમને જવાબ છે એ આપી દઈશ ચાલો 29મો જોઈએ કે નિયમિત બહુકોણના અંતકોણનું ઓછામાં ઓછું માપ કેટલું થાય સાવ ઈઝી કેટલું થાય તો કે 60 ડિગ્રી ચાલો 30મો અંતર્મુખ ષટકોણની આકૃતિ કેવી હોવી જોઈએ ચાલો અંતર્મુખ ષટકોણની આપણે આકૃતિ બનાવેલી છે તમારે પણ બનાવી લેવાની છે અને એમાં નામ છે તમારે આપી દેજો એ બી સી ડી ઈ બરાબર શિરોબિંદુ છે ને એ તમારી રીતે તમારે આપવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ સોલ્યુશન છે એ પૂરું થઈ ગયું છે હવે જે તમારે ટેસ્ટ છે એટલે કે સર્વગ્રાહી મૂલ્યાંકન છે એ કરવાનું છે તો ચાલો એનો આ વિશે જોઈએ આપણે એમાં પહેલું છે કે ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે કેના તો કે ચોરસના બીજું એક નિયમિત બહુકોણના દરેક ખૂણાનું માપ 135 ડિગ્રી છે તો તેની બાજુઓની સંખ્યા કેટલી થાય ભાઈ સિમ્પલ જ છે કેટલી થશે 8 થશે રેડી ચાલો એના પછી ત્રીજો કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં QR બરાબર 6 PQ બરાબર 4 અને ખૂણો PQR બરાબર 90 ડિગ્રી હોય તો ચતુષ્કોણ PQRS ખાલી જગ્યા છે કેવો થશે ભાઈ તો કે જો બાજુ છે એના માપ અલગ અલગ છે અને ખૂણો 90 છે એટલે કા ચોરસ ને કા લંબચોરસ થાય પણ બાજુ અલગ અલગ છે એટલે કે બાજુના માપ સરખા નથી એટલે લંબચોરસ થશે ચાલો ચોથો ચતુષ્કોણ DEFGમાં વિકર્ણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો ક્યાં ક્યાં થશે તો કે DF અને EG ચાલો પાંચમો કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD જો ખૂણો A બરાબર 100 ડિગ્રી હોય તો ખૂણો D બરાબર કેટલા થાય તો કે ખૂણો D બરાબર 80 ડિગ્રી થશે ચાલો છઠ્ઠું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં બાકીના ખૂણાના માપ શોધો
क्या था भाई, जो जो समांतर बाजू से आ 80 हो बराबर, तो एनी बाजू वालों के 100 नो, तो एनी बाजू वालों 80 नो, एनी पाछे नो बाजू वालों 100 डिग्री था बराबर। तो आ रीतना से बधा ना माप मळी जशे तमने। चलो सातमो जोईए कि समांतर बाजू चतुष्कोण एमओडीई में खूणो एम और खूणो ओ ना द्विभाजक क्यू में छेदे छे, तो एम क्यू ओ नो माप केटलुं थाय? साव ईजी, काटखूणे छेदे एटले माप खूणो क्यू बराबर 90 डिग्री थशे। चलो आठमो, लंबचोरस ई एफ जी एच ना विकर्णों छेद बिंदु जे छे, जे एफ बराबर 8x+4 और ईजी बराबर 24x-8, तो एक्स नु मूल्य केटलुं थाय बराबर? चलो आ साव ईजी से, बंने नी सामसामे कम्पेरिजन कर नाखो, कम्पेरिजन करशो एटले ई जे मळशे, अने एमां ई जे अने जे एफ एनी बेनी कम्पेरिजन सामसामे करशो, एक्स ने करता बनावशो तो एक्स बराबर छे ई बे थशे। रेडी, क्लियर? चलो हवे थई ग्यो आठमो। हवे वात करी नवमानी कि समांतर बाजू चतुष्कोण ए बी सी डी आपेल छे, तो एक्स वाई झेड नी किंमत शोधो। जो अहीं खूणो ए ओ सी सरळ कोण छे, तो एनो सरवाळो 180 थाय, तो एक्स वत्ता 100 करो तो 180 मळे, तो एक्स नी किंमत तमने 80 मळी जशे। ईज रीतना खूणो बी ओ सी छे, तो एनो सरवाळो 180 थाय, तो एक्स वत्ता वाय बराबर 30 बराबर 180। जो अहीं भूल थई गई छे, अहीं +30 आवे बराबर। चलो एना उपरथी तमने वाई नी वेल्यू केटली मळशे, तो कि 180 में 30 अने 70 से 70 अने सॉरी 180 में 30 अने 80 बाद कर नाखो एटले तमने 70 मळशे, एटले कि वाई बराबर 70 मळशे बराबर। अने झेड छे ई तो अभिकोण बने छे, एटला माटे एमां एम माप खूणो झेड बराबर 30 डायरेक्ट तमने मळी जशे। चलो हवे वात करीए 10मा क्वेश्चननी, कि समलंब चतुष्कोण ए बी सी डी नीचे मुजब આપેલ છે, તો x નું મૂલ્ય મેળવો। તો સાવ ઈઝી છે બરાબર, સમલંબ હોય તો બાજુબાજુના સરવાળો, બાજુબાજુ ખૂણા હોય એનો માપ 180 થાય। ચાલો સરવાળો કરો, x ને કરતા બનાવો તો x બરાબર તમને 80 છે એ મળી જશે। રેડી, ચાલો 11મો જોઈએ કે નીચે આપેલ પતંગાકાર ચતુષ્કોણમાં x અને y નું મૂલ્ય મેળવો બરાબર। સાવ ઈઝી, સામસામેના ખૂણો સરખા હોય બરાબર, એટલે કે ટૂંકમાં જો અહીંયા y અને 110 એ સરખા થશે, a અને c, તો y બરાબર 110। ચાલો હવે ચારે ચારના ખૂણાના માપનો સરવાળો 360 થાય, તો એના ઉપરથી તમે જે એક્સ છે એને કરતા બનાવશો એટલે કે માપ ખૂણો ડી તમને મળી જશે 80 ડિગ્રી। રેડી, ચાલો 12મો જોઈએ, સમલંબ ચતુષ્કોણ એ બી સી ડીમાં એ બી સમાંતર સી ડી, તો માપ ખૂણો એ અને ડીનો રેશિયો 2:1 હોય, બી અને સીનો રેશિયો 7:5 હોય, તો દરેક ખૂણાના માપ શોધો। સા બીજી, શું કરવાનું ભાઈ? તો કે જો બબ્બેના રેશિયો પે, તો બબ્બેનું માપ કેટલું થાય? 180 થાય, તો ચાલો એનો રેશિયો જોઈ લો, તો પેલે 2:3। શું કામ 2:3 ભાઈ? તો કે એ અને ડી બંને થઈને 3 થાય છે ને, એનો બીજો ભાગ છે એ છે, એટલે 2^3 × 180 એટલે 120 જવાબ આવશે, પછી 1/3 એટલે 60 ડિગ્રી જવાબ આવશે બરાબર। ચાલો એના પછી બી અને સી, તો એમાં કેટલા કરવાના? 7 અને 5 12, તો 7^12 × 180 બરાબર, એટલે 15 12 થશે, 15 × 7 = 105 અને બીજો આવશે એનો 75 ડિગ્રી જવાબ આવશે। રેડી, ચાલો એના પછી આપણે વાત કરીએ 13મો, કે ચતુષ્કોણના ખૂણાના માપ 50 ડિગ્રી છે, 40 ડિગ્રી છે અને 123 છે, તો ચોથા ખૂણાનું માપ શોધો। જો સાવીજી ચતુષ્કોણ હોય એટલે ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય છે, તો ચાલો ચારે ચારનો માપનો સરવાળો કરો, 360 થાય છે બરાબર, તો ખૂણો ડી છે એનું માપ મળી જશે તમને, કે 360 - 273, તો 147 એ જવાબ મળશે। ચાલો 14મો જોઈએ, કે એક ચતુષ્કોણના ચારે ખૂણાના માપનું પ્રમાણ 3:4:5:6 છે, તો ચતુષ્કોણના ખૂણાઓના માપ શોધો। ચાલો પહેલે બધાનો સરવાળો કરી નાખો, જુઓ ભાઈ પ્રમાણ આપેલા છે, ધારો કે પ્રમાણ એક્સ છે, તો બધાનો સરવાળો 18x = 360, તો એક્સ બરાબર છે 20 ડિગ્રી મળશે બરાબર। તો ચાલો એ રીતના 20 ડિગ્રી મળે, ચાલો બધાને ગુણાવી દો, તો 20 × 3 = 60, 20 × 4 = 80, 20 × 5 = 100 અને 20 × 6 = 120, તો આ રીતના તમને ખૂણાના માપ મળશે। ચાલો 15મો જોઈએ, કે એક ચતુષ્કોણ છે એમાં બે ખૂણામાંથી દરેક ખૂણાનું માપ 75 ડિગ્રી છે, તથા બાકીના બે ખૂણાના માપ સરખા છે, તો તે બે સરખા ખૂણાના માપ શોધો અને શક્ય બનતી આકૃતિનું નામ લખો। ચાલો સામસામેની બાજુ સરખી છે, તો એક્સ અને એક્સ અને 75 અને 75 બરાબર, તો ચાલો એ ચારે ચાર ખૂણાનો સરવાળો કરો, તો 2x બરાબર તમને 360 - 150 મળશે, જવાબ આવશે 210। હવે 2x છે તો એક્સ છે બરાબર, એના ગુણાકારમાં 2 છે સામે જાય, તો ભાગાકારમાં, તો 210 ના છેદમાં 2 એટલે 105 મળશે। તો આ રીતના બીજો જે ખૂણો છે એનું માપ તમને 105 ડિગ્રી મળશે બરાબર। વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? હજી પણ જો તમને આમાં કંઈ ડાઉટ લાગતો હોય, ન સમજાણો હોય, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને મેં એક જે જવાબ છે એમાં ભૂલ કરેલી છે એ પણ તમારે કોમેન્ટ કરીને મને જણાવવાની છે, અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, અને બીજાના સોલ્યુશન જોતા હોય તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, બાજુમાં આપેલું બેલ આઇકોન પણ તમારે દબાવી દેવાનું છે, જેથી કરીને અમે સ્વ અધ્યયન પોથીના બધાના સોલ્યુશનના વિડીયો મૂકી એટલે સૌથી પહેલાં એ
તમને મળતું રહે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રોને શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારે આને PDF જોઈતી હોય તો www.digitalvidyalay.in આ જે વેબસાઇટ છે એમાંથી તમને મળી રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવજો. જય હિન્દ, જય ભારત.